નમસ્કાર, કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? મારું નામ છે ડોંગા ઉર્વશી વી. હું શ્રી વિમલનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. હું આજે તમને ધોરણ 4 ના ઇંગ્લિશ નો યુનિટ 1 વેકઅપ એન્ડ ડાન્સ એ હું તમને સમજાવીશ. તો તમારે મારી સાથે પ્રવૃત્તિ પણ કરવાની છે અને ગેમ પણ રમવાની છે. તો થઈ જાઓ તૈયાર. આપણા પાઠની શરૂઆત આપણે સરસ મજાની એક રાઇમ્સ દ્વારા કરીશું. તો તમારે એ રાઇમ્સ ધ્યાનથી સાંભળવાની છે અને જોવાની પણ છે, અને કઈ કઈ ક્રિયા કરે છે તે તમારે ધ્યાનથી જોવાની છે. તો ચાલો એક સરસ મજાની રાઇમ્સ આપણે સાંભળીએ. મજા આવીને રાઇમ સાંભળવાની? તો હવે આપણે ફરીથી એક અભિનય ગીત કરીશું. તમારે આ અભિનય ગીત સાથે સાથે કરવાનું છે, અને એમાં કઈ કઈ ક્રિયાઓ આવે છે તેને અંગ્રેજીમાં શું કહેવાય છે તે તમારે ધ્યાનથી સાંભળવાનું છે. તો ચાલો આપણે એક ફરીથી એક બીજું અભિનય ગીત કરીએ. ડિયર લિટલ રાની, વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ. Dear little Rani, dear little Rani, what are you doing? What are you doing? I am eating, I am eating. Dear little Rani, dear little Rani, what are you doing? What are you doing? I am drinking, I am drinking. Dear little Rani, dear little Rani, what are you doing? What are you doing? I am laughing, I am laughing. Dear little Rani, dear little Rani, what are you doing? What are you doing? I am playing, I am playing. Dear little Rani, dear little Rani, what are you doing? What are you doing? I am jumping, I am jumping. Dear little Rani, dear little Rani, what are you doing? What are you doing? I am running, I am running. Dear little Rani, dear little Rani, what are you doing? What are you doing? I am sleeping, I am sleeping. Dear little Rani, dear little Rani, what are you doing? What are you doing? I am eating, I am eating. I am drinking, I am drinking. I am running, I am running. I am jumping, I am jumping. I am laughing, I am laughing. I am sleeping, I am sleeping. મજા આવીને અભિનય ગીત જોવાની? તેમાં કઈ કઈ ક્રિયાઓ બતાવતા હતા? ખાવાની, પીવાની, રમવાની, સુવાની,
આ બધી ક્રિયાઓ વાળું તમે એક સરસ મજાનું અભિનય ગીત જોયું. હવે આપણે અંગ્રેજીમાં ક્રિયાઓ બતાવતો એક વિડિયો હું તમને બતાવીશ. તમારે એ વિદ્યાર્થીની સાથે સાથે એ ક્રિયાઓ કરવાની છે અને શક્ય એટલું તમારે એમાંથી ક્રિયાઓને યાદ રાખવાની છે. સ્ટેન્ડ અપ, સિટ ડાઉન, ઈટ, વેરી ગુડ, ડ્રિંક, સ્લીપ, વેરી ગુડ, ટોક, યોન, લાફ, ક્રાય, જમ્પ, વેરી ગુડ, રન, ગુડ ગુડ. નાવ સ્ટોપ, ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ, ગુડ. ક્લોઝ યોર આઈઝ, નાવ ઓપન યોર આઈઝ, શો યોર ટીથ, વેરી ગુડ, ઓપન યોર બુક, વેરી ગુડ, કમ હિયર, ક્લોઝ યોર બુક, ઓકે, નાવ ગો ધેર એન્ડ સીટ ડાઉન, વેરી ગુડ. હવે હું તમને તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 2 ઉપર આપેલી એક્ટિવિટી 2 તમને સમજાવીશ. તમને એક સરસ મજાના ક્રિયા દર્શાવતા ચિત્રો અલગ અલગ આપેલા છે. તમારે એ ચિત્રો જોઈને કઈ ક્રિયા કરે છે તેનો જવાબ ઇંગ્લિશમાં આપવાનો છે. ચાલો, પહેલું ચિત્ર છે સ્ટેન્ડ અપ. વેરી ગુડ. સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ એટલે ઊભું રહેવું. સ્ટેન્ડ અપ ઇંગ્લિશમાં કહેવાશે ઊભું રહેવું, ઊભું થવું એટલે સ્ટેન્ડ અપ. સેકન્ડ કેનું છે? ક્લોઝ યોર આઈસ, આંખો બંધ કરવી. ક્લોઝ યોર આઈસ એટલે કે તમારી આંખો બંધ કરો. ચાલો, ત્રીજું કેનું છે? ટોક. ત્રીજું, ત્રીજું આ ચિત્ર શેનું છે? પાણી પીવે છે. પાણી પીવે છે એટલે કે એનું થશે ડ્રિંક. ચોથું ચિત્ર શેનું છે? કઈ ક્રિયા કરે છે? કઈ ક્રિયા કરે છે? ટોક. ટોક એટલે વાતો કરવી. ટોક એટલે વાતો કરવી. ચાલો, એના પછીનું કયું છે? રન. રન, રન એટલે દોડવું. રન એટલે દોડવું. કયું ચિત્ર છે એના પછી કઈ ક્રિયા બતાવે છે? સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ છે આ? સીટ ડાઉન. સીટ ડાઉન, સીટ ડાઉન એટલે કે બેસવું. સીટ ડાઉન એટલે બેસવું. સીટ ડાઉન એટલે બેસવું. સ્ટેન્ડ અપ એટલે ઊભું થવું. પછી કઈ ક્રિયા કરે છે? ક્લેપ. ક્લેપ યોર હેન્ડ્સ, ક્લેપ યોર હેન્ડ્સ એટલે કે તાલી પાડવી. એના પછી કઈ ક્રિયા કરે છે, શું કરે છે છોકરો? જમ્પિંગ. જમ્પિંગ, કૂદકો મારે છે. કૂદકા મારવાને ઇંગ્લિશમાં શું કહેવાશે? જમ્પ. શું કહેવાશે? જમ્પ. એના પછી સ્લીપિંગ, સ્લીપ, સ્લીપ એટલે કે સૂ. સ્લીપ એટલે સૂ. એના પછી કઈ ક્રિયા છે? વોકિંગ. વોકિંગ એટલે કે ચાલવું. હવે હું તમને એક ગેમ રમાડીશ. તમે બધાએ ગાંધીજી કહે તો રમત રમ્યા જ હશો. એના જેવી જ આ ગેમ છે, જેનું નામ છે રાજા સેઈસ. જો હું રાજા સેઈસ કહું તો તમારે તે ક્રિયા કરવાની છે. રાજા સેઈસ ન કહું તો તમારે તે ક્રિયા કરવાની નથી. તો હું તમને આ ગેમ બતાવતો એક વિડીયો બતાવું છું, જેની સાથે સાથે તમારે પણ આ ગેમ રમવાની છે. તો રેડી? ઓકે, રેડી, ઓકે. રાજા સેઈસ ટચ યોર હેડ. રાજા સેઈસ ટચ યોર હેડ. વેરી ગુડ. ટચ યોર નોઝ.
Touch your nose. Very good. Raja says, touch your nose. Very good. Raja says, touch your ears. Raja says, touch your ears. Very good. Touch your nose. Touch your nose. Okay. Now Raja says, touch your nose. Very good. Raja says, close your eyes. Raja says, open your eyes. Very good. Raja says, hands up. Raja says, hands up. Hands down. No. Raja says, hands down. Raja says, hands down. તમને બધાને ગેમ રમવાની મજા આવી હશે. તમે બધાએ જો ધ્યાનથી ગેમ જોઈ હશે તો તેમાં આપણા શરીરના અંગો એટલે કે બોડી પાર્ટની વાત કરવામાં આવી હતી. તો ચાલો હવે આપણા શરીરના અંગોને અંગ્રેજીમાં શું કહેવાય તે આપણે જોઈએ. આપણે બધાને ખબર જ છે કે આપણા શરીરના મુખ્ય ત્રણ ભાગો છે, માથું, ધડ અને હાથ પગ. તો આ શરીરના અંગોને અંગ્રેજીમાં શું કહેવાય એ હું તમને હવે સમજાવીશ. હવે આપણે આપણા માથાના અંગો જોઈએ. માથાના અંગોમાં આવશે માથું, જેને કહેવાશે હેડ. ત્યારબાદ આવશે વાળ, જેને કહેવાશે હેર. વાળને કહેવાશે હેર. ત્યારબાદ કાન, કાનને કહેવાશે ઈયર. ત્યારબાદ આવશે નાક, નાકને કહેવાશે નોઝ. તમે રાજા સેઝની રમત રમ્યા એમાં આવી એક ક્રિયા એવી આવી હતી ને કે ટચ યોર નોઝ, ટચ યોર ઈયર. ત્યારબાદ હોઠ, હોઠને કહેવાશે લિપ્સ. હોઠને કહેવાશે લિપ્સ. છોકરીઓ જે લિપસ્ટિક લગાવતી હોય તે લિપસ્ટિક શબ્દ આ લિપ્સ ઉપરથી જ બનેલો છે. ત્યારબાદ આવશે દાંત, દાંતને કહેવાશે ટીથ. આપણે ગેમમાં એક ક્રિયા એવી પણ હતી કે ટચ યોર ટીથ. ત્યારબાદ આવશે નેક, નેક એટલે કે ગરદન. હવે આપણે ધડના અંગો જોઈએ. ધડના ભાગોમાં આવશે છાતી, છાતીને કહેવાશે ચેસ્ટ. છાતીને કહેવાશે ચેસ્ટ. ત્યારબાદ આવશે પેટ, પેટને કહેવાશે સ્ટમક. પેટને કહેવાશે સ્ટમક. ત્યારબાદ આવશે કમર, કમરને કહેવાશે વેસ્ટ. કમરને કહેવાશે વેસ્ટ. હવે આપણે હાથ પગના અંગો જોઈએ. ખભો, ખભાને કહેવાશે શોલ્ડર. ખભાને કહેવાશે શોલ્ડર. દરજી માપ લેવા આવતા હોય ત્યારે તમને કદાચ ખબર હોય તો તમારા શોલ્ડરનું માપ તમને કહેતા હશે. એના પછી આવશે આમ, આમ એટલે કે ખભાથી કોણી સુધીનો ભાગ. ખભાથી કોણી સુધીનો હાથ એટલે એને કહેવાશે આમ. ત્યારબાદ આવશે કાંડું, કાંડુને કહેવાશે રિસ્ટ. કાંડાને કહેવાશે રિસ્ટ. હાથમાં જે ઘડિયાળ બાંધીએ છીએ તેને આપણે રિસ્ટ વોચ એટલા માટે તો કહીએ છીએ. ત્યારબાદ આવશે હથેળી, હથેળીને કહેવાશે પામ. હથેળીને કહેવાશે પામ. ત્યારબાદ હથેળીમાં આવેલી આંગળીઓ એટલે કે આપણા હાથમાં જે આવેલી આંગળીઓ છે તેને કહેવાશે ફિંગર્સ. આંગળીઓને કહેવાશે ફિંગર્સ. ફિંગર્સમાં જે સાથે જે અંગૂઠો આવેલો છે એને કહેવાશે થમ. અંગૂઠાને કહેવાશે થમ. તમે થમ્સ અપ કોલ્ડ ડ્રિંક્સ પીધી હશે તો એમાં તમને આ થમનું ચિહ્ન પણ જોવા મળતું હશે. ત્યારબાદ આખા હાથને, આખા હાથને કહેવાશે હેન્ડ. આખા હાથને શું કહેવાશે? હેન્ડ. હવે જોઈએ પગના ભાગો. પગને કહેવાશે લેગ. પગને કહેવાશે લેગ. એન્કલ, એન્કલને કહેવાશે ઘૂંટી એટલે કે ઘૂંટી એટલે કે એન્કલ. પછી આવશે પગનો પંજો, એને કહેવાશે ફૂટ. પગના પંજાને કહેવાશે ફૂટ. તમે જ્યારે બૂટ ચપ્પલ લેવા જાઓ છો ત્યારે જો એ દુકાનનું નામ તમે જો ધ્યાનથી વાંચેલું હશે તો તમને ખબર હશે કે ત્યાં દુકાનના નામમાં શું લખેલું હોય છે? ફૂટવેર. ફૂટવેર, ફૂટવેર એટલે કે પગમાં પહેરવાનું, કે બૂટ ચપ્પલ પગમાં પહેરવાના છે માટે પગને શું કહેવાશે? તો કે ફૂટ. ત્યારબાદ છે પગની આંગળીઓ.
જેમ હાથની આંગળીઓને આપણે ફિંગર્સ કહીએ છીએ તેમ પગની આંગળીઓને ટોસ કહેવાશે, પગની આંગળીઓને ટોસ કહેવાશે। આ જોયા આપણે આપણા શરીરના અંગો। ગુજરાતીમાં તો તમને બધાને ખબર જ છે, પણ હવે તમારે અંગ્રેજીમાં કયા પાર્ટને શું કહેવાય એ તમારે યાદ રાખવાનું છે। હેર, માથું છે એને કહેવાય હેડ, નોઝ, ઈયર્સ, નેક, ચીક્સ, ચીન, પછી હાથ છે એને કહેવાશે હેન્ડ, કાંડું છે એને કહેવાશે રિસ્ટ, હાથની આંગળીઓ છે એને કહેવાશે ફિંગર્સ, અંગૂઠાને કહેવાશે થમ, કોણીને કહેવાશે એલ્બો, આને કહેવાશે શોલ્ડર, શોલ્ડરથી તમારી કોણી સુધીનો જે હાથ છે એને કહેવાશે આર્મ, આખો જે હાથ છે એને કહેવાશે હેન્ડ, પેટને કહેવાશે સ્ટમક, કમરને કહેવાશે વેસ્ટ, પગને કહેવાશે લેગ, અને જે પગમાં બૂટ ચપ્પલ પહેરો છો એને કહેવાશે ફૂટ, પગની આંગળીઓ છે એને કહેવાશે ટોઝ। તો આ બધા તમારે શરીરના અંગો ગુજરાતીમાં તો તમને ખબર જ છે, પણ હવે તમારે અંગ્રેજીમાં પણ યાદ રાખવાના છે। તો હવે હું તમને તમારા પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 5નો એક વિડીયો બતાવું છું। તમારે પણ એ વિડીયોની સાથે સાથે એક્ટિવિટી કરવાની છે। તો તૈયાર છો ને બધા? Hands up, hands up, hands down, hands on waist, sit down, bend right, stand up, now bend right, bend left, hands to the sides, 1, 2, 3, hop. Very good. 1, 2, 3, stop, stand up, stand still. Okay. તો હવે આપણે ફરીથી એક સરસ મજાની રાઇમ્સ જોઈશું। પુસ્તકની એક્ટિવિટી 6 જોઈએ। એક્ટિવિટીઝ 6 માં તમને કેટલાક ચિત્રો આપેલા છે। ચિત્રની બાજુમાં એક બોક્સ આપેલું છે। બોક્સની બાજુમાં તમને અંગ્રેજીમાં સૂચના આપેલી છે। તમારે આ સૂચના મુજબનું ચિત્ર આમાંથી શોધી અને સૂચના મુજબનું ચિત્ર આમાં દોરવાનું છે। પહેલી સૂચના છે રાઇડ અ બાયસિકલ, રાઇડ અ બાયસિકલ એટલે કે સાયકલ ચલાવવી, સાયકલ ચલાવતું ચિત્ર આમાંથી તમારે શોધી અને અહીંયા દોરવાનું છે। પહેલી ક્રિયાનું ચિત્ર હું તમને ફરીથી સમજાવું છું, રાઇડ અ બાયસિકલ એટલે કે સાયકલ ચલાવવી, સાયકલ ચલાવતું ચિત્ર અહીંયા છે, તો આ ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે। બીજું છે જમ્પ અપ હાઈ એટલે કે કૂદકો મારવો, કૂદકો મારતું ચિત્ર તમારે આમાંથી શોધી અને અહીંયા દોરવાનું છે। ત્રીજું છે ઓપન ધ ડોર,
ઓપન ધ ડોર એટલે કે દરવાજો ખોલવો. એના પછી છે કિક ધ બોલ. કિક ધ બોલ એટલે કે બોલને કિક મારવી એટલે કે દડાને પગ વડે લાત મારવી. રાઇટ ઇન યોર નોટબુક. રાઇટ ઇન યોર નોટબુક એટલે કે નોટબુકમાં લખવું. નોટબુકમાં લખવું. રીડ યોર બુક એટલે કે તમારી બુક વાંચવી. તમારી બુક વાંચવી. તો આ બધી ક્રિયા અનુસારનું ચિત્ર તમારે આ આપેલા ચિત્રોમાંથી શોધી અને અહીંયા દોરવાનું છે. ચિત્ર દોરાઈ જાય એટલે તમે તમારા ટીચરને વોટ્સઅપના માધ્યમથી તમારા ટીચરને હોમવર્ક બતાવી દે. બાળ મિત્રો, આજે આપણે યુનિટ 1 વેકઅપ એન્ડ ડાન્સ અંતર્ગત રોજિંદી ક્રિયાઓ અને બોડી પાર્ટ્સ વિશે શીખ્યા. તમારા રોજિંદા જીવનમાં તમે આ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરશો તેવી આશા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. સ્ટે હોમ, સ્ટે સેફ.